કેશોદ શહેરી વિસ્તારમાં અનેક જગ્યાઓએ રસ્તાઓ બિસ્માર. બિસ્માર રોડથી રાહદારીઓ, વાહન ચાલકો અને દુકાનદારો પરેશાન. વહેલી તકે બિસ્માર રોડ રિપેર કરવામાં આવે તેવી લોકો માંગણી કરી રહ્યા છે. કેશોદ તાલુકાના શેરગઢ ગામે 4 દિવસ પહેલા પેવર બ્લોક રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે. તેમાં ગેરરીતિ થતી હોય, રોડનું કામ નબળું થતું હોય, પૂરતું મટીરિયલ વાપરવામાં આવતું ન હોય, 10 ફૂટના બદલે 7 ફૂટ જ રોડ બનાવવામાં આવી રહ્યો છે. નબળું કામ થતું હોવાથી જે બાબતે ગ્રામજનો દ્વારા સરપંચને રજૂઆત કરવામાં આવી હતી, છતાં નબળું કામ થતું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ કરી રહ્યા છે. કેશોદના શેરગઢ ગામે પેવર બ્લોક રોડનું કામ ચાલી રહ્યું છે, જે કામ નબળું થતું હોવાની સ્થાનિક લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. નવા બનતા પેવર બ્લોક રોડના કામમાં પૂરતી સિમેન્ટ વાપરવામાં નથી આવતી. પેવર બ્લોક રેવલ વગર ઊંચા નીચા ફિટ કરવામાં આવી રહ્યા છે. રજૂઆત કરવા છતાં ગ્રામ પંચાયત દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી, જે બાબતે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેશોદના શેરગઢ ગામે પેવર બ્લોક રોડના કામમાં ગેરરીતિ તથા નિયમાનુસાર કામ ન થતું હોવા બાબતે ગ્રામજનોની રજૂઆત બાબતે તાલુકા વિકાસ અધિકારીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સ્થળ ખરાઈ કરી કામ નબળું થતું હશે તો કામ રોકાવી નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગોવિંદ હળિયા, ZSTV, કેશોદ. ગામ શેરગઢ, હું દલિતવાસ અને મારું નામ અમુભાઈ માધવભાઈ બળવા. અમારે જે આ કામ બન્યું છે બ્લોકનું 4 દિવસ પહેલાં, એ કામ બહુ નબળું છે. અમને અસંતોષ થયો છે આ કામ બાબત. કોઈ સાઈડમાં સિમેન્ટ નથી નાખાલ, જેમ તેમ રેતી નાખી બ્લોક નિશા ઉસા બ્લોક રહી ગયા છે. તો મહેરબાની કરીને કામ વ્યવસ્થિત કરે એ અમારી માંગણી છે. આ દલિતવાસની અમે સરપંચને પણ બોલાવ્યા છે. સરપંચ પણ આ વાતમાં વારવાર અમે બોલાવ્યા, પણ એને એ રીતે જે કામ કરતા હતા એના મજૂર એ રીતે થવા દીધું છે અને હકાવી લીધું. અને અમે જે વાત કરીએ છીએ એ વાતનો અમારો બહિષ્કાર કરે કે ભાઈ થવા દો કામ, અમે જે હાલે એ હાલવા દો. કે હું એ ખમણ તાલુકા વિકાસ અધિકારી કેશોદ, આજે રોજ આપના તરફથી શેરગઢ ગામની જે પ્યોર બ્લોકની રજૂઆત નવી અમારા અમય દ્વારા સરખાઈ કરી અને જેવું કામ ખરેખર નબળું થતું હોય રોકાવા માટે જણાવે છે અને નિયમ અનુસાર કાર્યવાહી કરવા માટે હાથ ધરવામાં આવશે. મારું નામ મુચ્છડિયા હરેશભાઈ પુંજાબ અને મારી બાજુમાંથી રોડ જે બન્યો છે એ નબળો બન્યો છે. મટીરિયલ ઓછું વાપર્યું છે, જેમ તેમ સિમેન્ટની રેતી વાપરીને વાટા વાટા કરીને નીકળી ગયા. સરપંચને બોલાવ્યા છે એટલે સરપંચે જોયું તો કે હાલ છે બરોબર, આજે હશે એ રીતનું થાય. અને આ મારા 7 ફૂટનો રસ્તો બન્યો, 10 ફૂટનો રસ્તો બનાવવાનો હતો એનું કોઈ અમને નિવેદન.